શાસ્ત્રોત મુજબ અખાત્રીના દિવસે શુભ મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ મુહૂર્ત કરી શકાય છે. સાથે જ આ દિવસે લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિઘ્ન આવતા નથી. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદી માટે આ દિવસ હિન્દુ ધર્મમાં સૌથી શુભ માનવામાં આવે છે. ત્યારે ડભોઈમાં વસતા ખેડૂતોએ ખેતરમાં પૂજા કરી આજથી ખેતીનો પ્રારંભ કર્યો હતો. આજે અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા હિન્દુ ધર્મના આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. કોઈ પણ કાર્યની શરૂઆત આ દિવસે મુહૂર્ત જોયા વિના થાય છે. તમામ કરી સફળ થતા હોવાની માન્યતા હોય ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતો દ્વારા આ દિવસે ખેતરમાં પૂજા કરી આ દિવસની ઉજવણી કરતા હશે. સાથે ખેડૂતો માટે નવું વર્ષ ગણવામાં આવે છે. આ દિવસે ખેતરમાં હળ ચલાવી ખેતરમાં ખેતીનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતોએ પણ વિશેષ પૂજા કરી હતી. આમ જોવા જઈએ તો અખાત્રીજનો હિન્દુ ધર્મના ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતા યુગની શરૂઆત થઈ હતી. ભગવાન વિષ્ણુના અવતાર નર નારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વેદવ્યાસ અને શ્રી ગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું. મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે. દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતીયા પર થયો હોવાનું માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું, એટલે જ હિન્દુ ધર્મમાં આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી કરવામાં પણ આવે છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.